હવે જોઈશું સમાચારો વિસ્તારથી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે પરપ્રાંતીય પરિવારની યુવતીને તેના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલીને છેડતી કરી એસિડ અટેકની ધમકી પણ આપવામાં આવી. આ ઘટનાને લઈને પરિવારે કડોદરાથી હિજરત કરવાની સ્થિતિ નિર્માણ થઈ ગયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને તેમની બાજુમાં આવેલા બાલાજીનગર સોસાયટીમાં રહેતા રાહુલસિંહ નામના યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપી છેડતી કરતો હોય ત્યારે માથાભર યુવાન અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં પણ સંડાવાયેલ હતો. યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે કે અવારનવાર મારી દીકરીને છેડતી કરે છે, તેની પર એસિડ ફેંકવાની ધમકી આપે છે. યુવતી અટપોની વાત નહીં માને તો એસિડ ફેંકવા સાથે જાનતે મારી નાખવાની ધમકી પણ આપી છે. તલવાર લઈ ફળિયામાં ખુલ્લેઆમ રાહુલે હોબાળો મચાવ્યો, જો કે આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ હોવાનું મળ્યું છે. આ યુવાનની ત્રાસથી પરિવારે કડોદરા છોડી હિજરત કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું છે. ત્યારે આ પરપ્રાંતીય મહિલાને સ્થાનિક અન્ય બે મહિલાઓ માનસિક રીતે ત્રાસ આપવા માટે પાછળ પડ્યા હોવાનું પણ ચર્ચાય છે. ભાજપ સાથે સંકળાયેલી બે મહિલા યુવાનને ઉશ્કેરી યુવતીને ત્રાસ આપવાનું ષડયંત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જો પોલીસ ગંભીર નહીં બનશે તો સામાન્ય ગણાતું પ્રકરણ મોટું સ્વરૂપ લેવાની પણ શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.